બાલ દોસ્તો, આજે હું તમને મુનશી પ્રેમચંદ લિખિત હીરા અને મોતી નામના બે બળદની વાર્તા સંભળાવું છું. પશુઓને પણ પોતાના ઘર સાથે લગાવ હોય છે. કોઈ કારણસર ઘર છોડવું પડે તો પણ લાખ મુશ્કેલી વેઠીને પણ પોતાના મૂળ ઘરે આવવાના પ્રયત્ન કરતા હોય છે. એટલું જ નહીં, પશુઓમાં પણ મિત્રતાનો ભાવ અને લાગણી હોય છે. સુરી નામના ખેડૂત પાસે બે બળદ હતા, હીરા અને મોતી. બંને ઘાસ ખાવાના પાત્રમાં એક જ સાથે મોઢું નાખતા અને એક જ સાથે કાઢતા. સુરી પણ તેના ચારા પાણીનું ખાસ ધ્યાન રાખતો હતો. તે ભૂલે ચૂકે પણ તેને મારતો પીટતો નહોતો. પશુ પણ લાગણીના ભૂખ્યા હોય છે. હીરા મોતી પણ સુરીને બહુ જ ચાહતા હતા. સુરીના પત્નીના ભાઈનું નામ ગયા હતું. એક દિવસ તે પોતાના કામ માટે હીરા અને મોતીને લઈ પોતાના ગામડે જવા નીકળ્યો. બંનેને આશ્ચર્ય થયું કે આ આપણને કેમ લઈ જાય છે. નક્કી ઝુરીએ આપણને વહેંચી નાખ્યા લાગે છે. રસ્તામાં બંનેએ ગયાને બહુ જ હેરાન કર્યો. હીરા ડાબી બાજુ ભાગે અને મોતી જમણી તરફ ભાગે. ગયાએ પણ ગુસ્સે થઈ બંનેને લાકડીથી ખૂબ જ માર્યા. ઘરે પહોંચીને ગયાએ બંનેને લૂખો સૂકો ચારો ખાવા આપ્યો, પણ બંનેએ એને સૂંઘ્યો પણ નહીં. રાત પડી એટલે બંને બળદોએ ભાગી જવાનું નક્કી કર્યું. બંનેએ જોર કરી અને દોરડા તોડી નાખ્યા અને ભાગી છૂટ્યા. સવાર થયું તો ઝુરીએ જોયું કે પોતાના બંને બળદ એની મૂળ જગ્યાએ ઊભા છે. એ બધું જ સમજી ગયો અને પ્રેમથી બંનેને પંપાળવા લાગ્યો. સુરીની પત્નીએ આ જોયું તો તેને ખૂબ જ ઈર્ષ્યા થઈ અને ગુસ્સો આવ્યો. તેણે પણ બંનેને લૂખું સૂકું ભૂસું ખાવા આપ્યું, તો પણ તેઓ ખુશ હતા. બીજે દિવસે ગયા ફરીથી ઘેર આવ્યો અને આ વખતે તો બંનેને બળદગાડામાં જોડીને ચાલતો થયો. રસ્તામાં મોતીને થયું કે ગાડું ખાડામાં ગબડાવી દઈએ, પરંતુ હીરા સમજદાર હતો. તેણે ગાડું સંભાળી લીધું. જેમ તેમ કરીને ગયા ઘરે પહોંચ્યો. પછી તો ગયાએ વધુ કડક થઈ અને કામ કરાવ્યું. આખો દિવસ ખેતરે હળમાં જોડે અને સાથે મારતો પીટતો જાય. સાંજે ઘરે આવીને મોટા મોટા દોરડાથી બાંધી દે અને ખાવામાં લૂખો સૂકો ઘાસ ચારો આપે. બંને લાચાર આંખે એકબીજા સામે જોતા રહેતા. ગયાને એક દીકરી હતી. બંને બળદની દુર્દશા જોઈને એ પણ દુઃખી થતી. રોજ રાતે તે બધાથી છાની માની તેને રોટલી ખવડાવતી. બંને બળદ તે દીકરીના પ્રેમને કારણે પોતાના દુઃખ દર્દ ભૂલી જતા. એક દિવસ મોતી પોતાનું દોરડું દાંતથી તોડવાની કોશિશ કરતો હતો, ત્યાં જ ગયાની દીકરી આવી. તેણે બંને બળદને છોડી મૂક્યા. બંને ત્યાંથી ભાગી નીકળ્યા. થોડા સમય પછી ગયાને ખબર પડી તો એ પણ તેની પાછળ દોડ્યો, પણ તેને પકડી શક્યો નહીં. આમ હીરા અને મોતી હવે આઝાદ હતા. રસ્તામાં એક મારકડો સાંડ મળ્યો. એ તેઓની બાજુ દોડ્યો. આ જોઈને હીરા અને મોતીના હોશ કોશ ઉડી ગયા. હવે ભાગવું નકામું એમ વિચારી બંનેએ સાહસથી કામ લીધું. સાંડે હીરા પર હુમલો કર્યો તો મોતીએ પાછળથી આવીને સાંડને શિંગડા માર્યા. સાંડ તો ગભરાયો. કોઈ એક હોત તો તેને આરામથી પછાડી દેત, પણ અહીં તો બે બળદ હતા. જ્યાં સમ હોય ત્યાં શક્તિ હોય જ. બંનેએ સાથે મળીને સાંડને ભગાડી મૂક્યો. મોતી પણ એની પાછળ દૂર સુધી દોડ્યો અને હીરાએ કહ્યું એટલે પાછો આવી ગયો. બંને બળદ ખુશ હતા. આગળ ચાલ્યા ત્યાં એક મોટું વટાણાનું ખેતર આવ્યું. ભૂખ તો લાગી જ હતી અને વળી લીલાછમ વટાણા જોઈને વધારે લાગી. બંને ખેતરમાં ઘૂસ્યા અને વટાણા ખાવા લાગ્યા. પેટ તો હજી ભરાયું નહોતું. ત્યાં જ ખેતરના ચોકીદારો તેમને જોઈ ગયા.
બધાએ સાથે મળીને બંનેને ઘેરી લીધા અને પાંજરાપોળમાં પુરાવી દીધા. હીરા અને મોતીએ જોયું કે ત્યાં પોતાના સિવાય પણ ભેંસ, ઘોડા, ગધેડા જેવા ઘણા બધા પશુઓ હતા. આ બધા જ ખૂબ જ દુબળા અને અશક્ત હતા. એ બધા માટે ત્યાં ચારો કે પાણી કશું જ નહોતું. બંને મૂંઝાયા કે આપણે બરાબર ફસાયા છીએ. રાત પડી કે મોતીએ હીરાને કહ્યું કે ચાલો દિવાલ તોડી અને ભાગી જઈએ. આમ બે ચાર ધક્કા માર્યા ત્યાં તો થોડીક દિવાલ તૂટી. તરત ઉત્સાહમાં આવી ગયા. બંને વધુ પ્રયત્નો કર્યા અને આખી દિવાલ તોડી નાખી. બંને પહેલા ઘોડા, ભેંસ, બકરીઓને જવા દીધા. મોતીએ ગધેડાઓને પણ શિંગડા મારી મારીને ભગાડ્યા. મોતીએ હીરાને કહ્યું ચાલો ભાગી જઈએ, પણ હીરાએ ના પાડી. મોતી પણ મન મનાવી અને રોકાઈ ગયો. સવારે પાંજરાપોળના ચોકીદારોએ આવીને જોયું તો બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે બધાએ હીરા અને મોતીનું લીલામ કરી વેચી નાખ્યા. લીલામીમાં સૌથી વધારે ભાવ બોલીને એક વેપારીએ તેમને ખરીદી લીધા. બંનેને લઈ તે પોતાના ગામ તરફ ચાલ્યો. માર ખાઈ ખાઈ ભૂખના માર્યા બંને દુબળા પડી ગયા હતા. હવે તો તેમના હાડકા પણ દેખાતા હતા. ભૂખ્યા તરસ્યા બળદોમાં હવે કોઈ તાકાત રહી નહોતી. તેઓ ચૂપચાપ વેપારીની સાથે ચાલવા માંડ્યા. ત્યાં જ એમણે જોયું કે રસ્તો કંઈક આપણો જાણીતો છે. અચાનક જ બંનેમાં જોર આવી ગયું. આશામાં ને આશામાં બંને ખૂબ જ ઝડપથી દોડ્યા. આગળ આગળ બળદ દોડે અને પાછળ પાછળ વેપારી દોડે. વેપારી એમને પકડે એ પહેલાં જ પોતાના મૂળ ઘર ઝુરીને ત્યાં પહોંચી ગયા. બંનેને જોઈને ઝુરી ખૂબ જ ખુશ થયો અને તેમને ભેટી પડ્યો. એટલામાં જ પેલો વેપારી ત્યાં આવી ગયો અને બળદ માંગવા લાગ્યો અને ઝઘડવા લાગ્યો. મોતીએ તો કંઈ જ વિચાર્યા વગર જ વેપારીની પાછળ દોડ્યો. વેપારી તો જીવ બચાવીને ભાગ્યો. ઝુરીની પત્ની પણ ઘરમાંથી બહાર આવી અને બળદને પ્રેમથી પંપાળવા લાગી અને બંને બળદના માથા ચૂમી લીધા. જોયું ને બાલ દોસ્તો, પશુઓ પણ જ્યાં પ્રેમ હોય ત્યાં જ રહે છે. આવજો.